नमस्कार विद्यार्थी मित्रों कैसे हो मज़े में होने चलिए कक्षा तीसरी में आज हम नई इकाई पढ़ने जा रहे हैं आपको तो पता है हम इकाई पढ़ते उसके साथ साथ थोड़ा गीत भी सुनते और कहानियाँ भी सुनते हैं सुनते हैं ना तो आज हम नई इकाई पढ़ने जा रहे हैं कौन सी इकाई है नंबर अठारह अठारह नंबर की इकाई है ना तो सबसे पहले आप लोगों को किताब खोलनी पड़ेगी आप लोग किताब खोलो देखो અઢાર નંબર યાની અઢાર નંબરને શું છે કવિતા ક્યાં લખાય કવિતા મેં ગુબારી ગુબ્બારી યાની ફુગ્ગા પેજ નંબર કોણ સા બેતાળીસ નંબરનો પેજ છે તમને ફુગ્ગા બહુ ગમે છે બધાને તો એના વિશે આપણે આજે કવિતા જે આપણે શીખી રહ્યા છીએ સબસે પહેલે આપકો બતા દઉં કે જ્યારે પણ ફુગ્ગા આવે નાના બળા કોને બહુ જ ગમે એમ ભલેને ઘરમાં હોય છતાં એ શું કરે કે એક નાનાકડો ફુગ્ગો પણ લેતા હોય છે એટલે આજે તમને ગમે એવી જ એક કવિતા આપણે શીખવા જઈ રહ્યા છીએ જે કવિતા તમારે ધ્યાનથી સાંભળવાની છે ચાલો શરૂઆત કરતે હે શું નો ધ્યાન છે ગુબારે વાળા આયા રંગબેરંગી ગુરાબારેલાયા શું કહે છે ફુગ્ગાવાળો આવ્યો રંગબેરંગી એટલે કલરિંગ અલગ અલગ રંગના ફુગ્ગા લાયો ફુગ્ગાવાળો ખાલી બોમ પાડે તો આપણે ક્યાં ખુશ થઈ જતા હોય ભલે બાજુમાં આપણી સોસાયટીમાં ના આવ્યા હોય બાજુમાં સોસાયટીમાં આવતા હોય તો બાજુમાં ફળિયામાં આવ્યા હોય તો દૂર હોય આપણા ઘરથી ઘણો દૂર હોય તો આપણે એવું શું કહીએ કે એક ફુગ્ગો તો લઈશું અહીંયા એવું કે છે કે ફુગ્ગાવાળો આવે છે અને અલગ અલગ કલરમાં ફુગ્ગા લઈને આવ્યો છે ઉસકે બાદ દેખો અરે પીલે ઓર નીલે લાયા લાલ ઓર ચમકીલે લે લાયા કે છે કે લીલો પીળો અને નીલો એટલે કેવો હોય નીલા રંગનો દેખાય છે ને તમને ફૂગો એટલે કે છે કે લાલ ઓર ચમકીએલા જો લીલા રંગનો છે પીળા રંગનો છે ની તમે જોવો છે વાદળી કલર જેવું હોય ને બરાબર એટલે એવું કહે છે કે લાલ અને ચમકીલા ચમકતા પૂગ્ગા હોય છે ને તમે જોવો છો હવે તો ક્યાં ઘણી છે લાઇટવાળા જે જોઈને તમને કેવું મન થઈ જાય કે ચલો લઈ લઈએ એમાં લાઈટ હોય પછી એમાં ડિઝાઇન હોય અલગ અલગ અંદર ફુગ્ગામાં હોય છે એમ જેમ કે પ્લેન નહીં આવતા એમ અંદર ટપકા ટપકાની ડિઝાઇન આવતી હોય હવે તો નામ લખેલા હોય છે બર્થડેના હોય તો બર્થ નામ લખેલું હોય છે હોય છે ને એટલે કે છે કે ફુગ્ગાવાળા ભાઈ આવ્યા છે અલગ અલગ કલરના ફુગ્ગા પણ લાવ્યા છે જે કલરના નામ પણ દર્શાવ્યા છે અને ચમકતા ફુગ્ગા પણ લાવ્યો છે ઉસકે બાદ દેખો ક્યાં લિખાય લિખાય ગોલ ગોલ મોટે મોટે એ છે ગોળ ગોળ અને મોટા મોટા ફૂગા લાવ્યો છે કેવા લાવ્યો છે ગોળ ગોળ અને મોટા મોટા ફુગ્ગા લાવ્યા છે એના પછી કહે છે કે લંબે લંબે છોટે છોટે લાંબો લાંબો એટલે તમે જોવો છો તમારો હાથ આપણે લાંબો હોય ને જેટલો એના જેવું હોય એવા પણ ફૂગા હોય છે ને એટલે કહે છે કે ગોળ ગોળ તો છે અને મોટા મોટા પણ છે અને એના પછી કયું છે કે લાંબા લાંબા અને ના નાના છૂટા છૂટા એટલે નાના નાના એટલે કહે છે कि बद्दीज साइज़ना आप फुग्गा भाई थे ये फुग्गो लेने आ गया उसके बाद देखो क्या लिखा है दिखाई दे रहा है आपको किताब में गुबराल दिखाई दे रहा है देखो बच्चे क्या है कि लेने के लिए आ गए उसके बाद देखते क्या लिखा है सुंदर लाया सस्ते लाया इन्हें उछाले इनसे खेले कैसे कि फुग्गा वाला भाई જે છે એ કેવા લાયા સુંદર ફુગ્ગા લાયા સસ્તે એટલે આપણા જે પૈસા જે પૈસા એટલે પોસા એ પ્રમાણે સસ્તા લાયા છે કે છે કે એને ઉછાળે ઇન્સે કહે ફૂગો હોય એને આપણે ઉછાળીને રમીએ એટલે કહે છે કે એને આપણે આમ ઉછાળી પણ શકીએ છીએ અને સાથે રમી પણ શકીએ છીએ ફૂગો હોય તો આપણે આમ મારતા હોઈએ જેમ કે બોલ જેવું જ હોય ને ફૂગો એટલે ફૂગો પણ એકદમ નાજુક હોય આમ જેમ કે સહેજ નખ ફાગી ગયો હોય સેજ કંઈક દરવાળી વસ્તુ વળી ગઈ તો ફૂગો એકદમ ફૂટી જાય એટલે કે છે કે ફુગ્ગો એવો છે કે આમ ઉછાળો કાં તો આમ રમો પણ એક રમવાની મજા છે કારણ કે આપણાને પૈસા એટલે સસ્તામાં મળે એવા ફુગ્ગા પણ લાવ્યો છે અને સુંદર લાવ્યા છે એમ જોઈને જ આપણું મન થઈ જાય લેવાના ઉજકે બાદ દેખો ક્યાં લેખાય બચ્ચે હે પ્યરે પ્યરે ખેલે રંગબેરંગે ગુબારે કે છે કે બાળકો છે કેવા

વધારે પડતા ગમે છે તમને આ ગીત કેવું હોય છે ગાવાનું ગમે છે તે કાવ્યના રૂપમાં છે ને કુમારેવાળા ગમે છે ને બધાને અને બધાને ગમે જ્યારે કોઈ પણ કવિતા હોય કાં તો કોઈ આપતું ગમતું ગીત હોય તો આપણે ક્યાંક ખુશ થઈ જઈએ કે પહેલાં ચલાવતા પહેલાં જ ના અમે પહેલાં કવિતા કહીશું અને પછી એને શું કરીશું પછી આપણે એની સમજ લઈશું તો ત્યાં પણ અમેરી ક્યાં હોતી કવિતા પૂરી વગીએ હવે આપકો મેં બતા દઉં કે એ કવિતા મને આપકો વિડીયો દ્વારા ભેજને વાલી વો વિડીયો દ્વારા આપના હે દો તીન બાર તમારે શું કરવાનું કે આ કવિતા જે છે એને વાંચવાની અને સમજવાની ફુગ્ગા આપણે કહીએ છીએ પણ ફુગ્ગાને હિન્દીમાં શું કહી શકાય અને જે પણ કલરના ફુગ્ગા છે એ કલરને પણ હિન્દીમાં શું કહી શકાય એ સમજ પણ લેવાની છે અને જે કવિતા મોકલું એ કવિતાનું ગાન પણ તમારે જાતે કરવાનું રહેશે અને એમાં જોઈએ તમે આ કવિતાનું ગાન જાતે કરી શકો છો કરી શકો છો ને તો અબ આપોમ દબારા ફરસે જબ મ કવિતા ગણ કર ક્યા કરના દો તીન બાર જબ બેઠોગે શાંતિ સે તબ એક દો બાર પડત રહેના વો વિડીયો દેખો તો આપેગા ઠીક અબ આપકો દુબારા ફરસે મિલંગે